આ પાઠ વધારે પાઠ થોડો લાંબો છે પણ સહેલો છે. 12મો પાઠ શરૂ કરીએ. બોર્ડે આ પાઠને ચાર ગુણ ફાળવેલા છે, સોરી ત્રણ ગુણ ફાળવેલા છે. પાઠનું નામ છે ભારત, ખનિજ અને શક્તિના સંસાધનો. ત્રણ ગુણનો મહત્વનો પાઠ અને નકશા પૂર્તિની અંદર પણ ખૂબ જ ઉપયોગી એવો પાઠ છે, જે ખાસ કરીને ખનિજ અને શક્તિના સંસાધનોની સંપૂર્ણ માહિતી આપતો આ પાઠ છે. તો એના વિશે વાત આપણે કરીએ. પહેલા તો આપણે વાત કરીએ ત્યારે પૃથ્વીના પેટાળની અંદર અસંખ્ય જૈવિક ક્રિયાઓ થાય છે. એ જૈવિક ક્રિયાઓને પરિણામે કંઈક નવી કુદરતી ચીજવસ્તુઓ ઉત્પન્ન થતી હોય છે અને એમાંથી કોઈ ધાતુ છે, શક્તિનું સંસાધન છે, એ નિર્માણ પામતું હોય છે. જો કે એની કેટલીક માહિતી છે એ આપણે 9મા ધોરણની અંદર આવી ગઈ છે. હવે અહીંયા થોડુંક વિસ્તૃત માહિતી મેળવવાની છે. તો માણસ પ્રાચીન સમયની અંદર રખડતું ભટકતું જીવન જીવતો હતો, એને આદિ માનવ કહેવામાં આવતો હતો. ત્યારે દેશનો વિકાસ ખૂબ થયેલો ન હતો, એટલે દેશનો વિકાસ કરવા માટે માનવે નવા નવા સંશોધનો કર્યા અને સ્થિર જીવન જીવવા લાગ્યો. કોઈ મકાન બાંધી અને એક કાયમી રહેણાંક સ્થાપિત કર્યું અને એ કાયમી જે રહેણાંક સ્થાપિત કર્યું અને દેશના વિકાસની અંદર સંસાધનો કુદરતી તત્વોનો ભરપૂર ઉપયોગ કરતો હતો અને એ ઉપયોગ પહેલાના સમયગાળામાં કરતો હતો, એટલે એ સમયગાળાને પાષાણ યુગ કહેવામાં આવતો હતો. હવે આ પાષાણ યુગ જ્યારે અસ્તિત્વમાં આવ્યો ત્યારે કુદરતી સંસાધન પૃથ્વીના પેટાળમાં પડ્યા હતા પણ માણસ ક્યારેય એનો ઉપયોગ કરતો નહોતો, જાણતો નહોતો. અને જ્યારે એ જાણતો થયો ત્યાર પછી અસંખ્ય દેશો પોતાના દેશના વિકાસ માટે કોઈને કોઈ પ્રક્રિયાઓ દ્વારા એનો ઉપયોગ કરવા લાગ્યો અને એમાંથી દેશ સમૃદ્ધ બન્યો હતો. એના આપણે ઉદાહરણો પણ લઈશું. તો આ ખનિજો છે એ એક કુદરતી સંસાધન છે. પૃથ્વીના પેટાળની અંદર જો ખનિજ સોનું પડ્યું હોય તો એને સંસાધન કહેવામાં આવતું નથી, પણ એને આપણે ઉપયોગ કરીએ, રૂપાંતરણ કરી, પ્રોસેસ કરી અને ઉપયોગ કરીએ છીએ ત્યારે તેને શું કહેવામાં આવે છે? કુદરતી સંસાધન. આ કુદરતી સંસાધનોનો તબક્કાવાર વિકાસ થયો છે. તો પહેલાં માણસ સ્થાયી જીવન જીવતો નહોતો ત્યારે એને પાષાણ યુગ કહેવામાં આવતો હતો. પથ્થર, પાષાણ એટલે પથ્થર, અને પથ્થરનો ઉપયોગ કરતો હતો એટલે એને પાષાણ યુગ કહેવાય. એમાંથી થોડુંક સુધારો થયો, પ્રક્રિયાઓ દ્વારા કુદરતી સંસાધનો ઉપયોગ કરવા લાગ્યો અને એમાંથી તાંબુ એને સૌ પ્રથમ હાથ લાગ્યું, એટલે એ તાંબાની વસ્તુનો ઉપયોગ કરવા લાગ્યો એટલે એને કહેવામાં આવ્યો તામ્રયુગ. તામ્રયુગમાંથી કાંસ્ય યુગ અસ્તિત્વમાં આવ્યો. ત્યાર પછી એમાંથી આગળ જતા લોહયુગ અસ્તિત્વમાં, લોખંડ, લોખંડમાંથી અસંખ્ય ચીજ વસ્તુઓ બનાવવામાં આવી અને એમાંથી જે કાંઈ પણ સર્જન થયું એ લોહયુગ તરીકે ઓળખાણો. અને આજે જે કાંઈ કુદરતી સંસાધનોનો ભરપૂર ઉપયોગ કરી અને માનવ ગ્રહથી માંડીને જુદા અન્ય ગ્રહ સુધી પહોંચ્યો, ગૃહ એટલે ઘર, અને ગૃહથી માંડીને ગ્રહ સુધી પહોંચ્યો એ છે અણુયુગ. નાનામાં નાની વસ્તુઓની સંશોધન કરી અને અવકાશ સુધી પહોંચ્યો એ છે અણુયુગ. ટૂંકમાં કહીએ તો કોઈ પણ રાષ્ટ્રએ વિકાસ કરવો હોય તો સૌ પ્રથમ ખનિજોની ભાળ મેળવવી પડે, એટલે એની શોધખોળ કરવી પડે અને એ રાષ્ટ્રના વિકાસમાં ખૂબ જ ઉપયોગી હોવાને કારણે તે દેશની કરોડરજ્જુ કહેવાય. આપણા શરીરમાં જેમ કરોડ હોય અને આપણે સીધા રહી શકીએ એમ દેશનો વિકાસ કરવો હોય તો ખનિજોનો ભરપૂર ઉપયોગ આપણે કરવો પડે. મેં કીધું ઉદાહરણની વાત કરીએ તો પૃથ્વીના પેટાળની અંદર જે કુદરતી સંસાધન છે એને ખોદકામ કરી અને અસંખ્ય દેશ છે એ સમૃદ્ધ બન્યા છે, વિકસિત બન્યા છે. એની અંદર જો કોઈ મહત્ત્વનો દેશ હોય તો રશિયા અને અમેરિકા, યુએસ જેને આપણે કહીએ છીએ, એ
ભરપૂર માત્રામાં ખનિજ તેલનો ઉપયોગ કરી અને સમૃદ્ધ રાષ્ટ્ર બની શક્યા છે. ભારત પણ આ દિશાની અંદર નકાર પગલાઓ લઈ રહ્યો છે અને એક વિકસિત દેશની હરોળમાં બેસવા જઈ રહ્યો છે. તો એ છે ખનિજો ક્ષેત્રે ભારતે સાધેલી મહત્વની વાત. હવે સૌ પ્રથમ આપણે વાત કરીએ કે ખનિજ એટલે શું. આપણે ખનિજ શબ્દ બોલતા હોય તો ઘણાને ખ્યાલ ન હોય તો ખનિજ એ કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહેવામાં આવે છે. ખનિજ એ ચોક્કસ માત્રાની અંદર રાસાયણિક વિજ્ઞાનની અંદર તમે ભણો છો ચોક્કસ પ્રકારનું બંધારણ એની રચના ધરાવતું હોય અને એ જે પદાર્થ છે ખડક છે એને કહેવામાં આવે છે ખનિજ. ખનિજ છે મોટાભાગે પૃથ્વીના પેટાળની અંદર જે અસંખ્ય જૈવિક ક્રિયાઓ થાય છે ને એ ક્રિયાઓનું પરિણામ છે. એટલે ખનિજ પૃથ્વીમાં ચાલતી અજૈવિક ક્રિયાઓનું પરિણામ છે. એમાંથી ખનિજ નિર્માણ થાય છે. આગ્નેય પ્રસ્તર રૂપાંતરિત આ રીતે એમાં સતત ક્રિયાઓ થતી હોય છે અને એમાંથી ખડક બનતા હોય છે. પૃથ્વીના ખડકોમાં અજૈવિક પ્રક્રિયાને કારણે રચાયેલા ચોક્કસ રાસાયણિક અને સમગુણી એટલે સમાન ગુણધર્મ ધરાવતા હોય સમગુણી બંધારણ તથા વિશિષ્ટ પ્રકારના અણુરચના ધરાવતા ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપના જે કાંઈ પૃથ્વીના પેટાળમાં પદાર્થો છે તેને કહેવામાં આવે છે ખનિજ. ચોક્કસ માત્રામાં ગુણધર્મ ધરાવતું હોય વિશિષ્ટ પ્રકારની અણુરચના ધરાવતી હોય એ ખોદકામ કરતા પ્રવાહી સ્વરૂપમાં પણ હોય ઘન સ્વરૂપમાં પણ હોય અને ઘણી વખત એવું બને કે એ વાયુ સ્વરૂપમાં હોય દાખલા તરીકે સીએનજી પ્રાકૃતિક વાયુ છે એ વાયુ સ્વરૂપમાં તો એ જે પદાર્થ છે એને કહેવામાં આવે છે ખનિજ. ખનિજ એટલે શું આ એની વ્યાખ્યા. હવે આ જે ખનિજો છે એ કયા કયા સ્વરૂપની અંદર મળી આવે છે એની વાત કરીએ તો લોખંડ મેંગેનીઝ સોનું ચાંદી આ બધા એવા પ્રકારના જે ખનિજો છે જેને ઘન સ્વરૂપમાં ખોદકામ કરતા આપણને મળી આવે છે. પૃથ્વીના પેટાળમાંથી કયા સ્વરૂપમાં મળે છે ઘન સ્વરૂપની અંદર. ત્યાર પછી પૃથ્વીના પેટાળમાં ખોદકામ કરતા પારો અને પેટ્રોલિયમ પેદાશો છે એ મોટાભાગે લિક્વિડ સ્વરૂપમાં એટલે કે પ્રવાહી સ્વરૂપમાં મળી આવે છે. દાખલા તરીકે પેટ્રોલ ડીઝલ નેફ્થા ક્રૂડ આ બધું પ્રવાહી સ્વરૂપમાં હોય છે એટલે એને પેટ્રોલિયમ પેદાશો કહેવાય. એક ખોદકામ કરતા પ્રવાહી સ્વરૂપમાં મળે છે. જ્યારે સીએનજી છે એ કુદરતી વાયુ કહેવાય છે એટલે એ મોટાભાગે વાયુ સ્વરૂપમાં આપણને પ્રાપ્ત થાય છે. તો એ થઈ મુખ્ય ત્રણ સ્વરૂપે ખોદકામ કરતા મળી આવતા ઘન વાયુ અને પ્રવાહી સ્વરૂપની આ ખનિજો. હવે આ ખનિજો છે એ પૃથ્વીના પેટાળમાં ખોદકામ કરતા જુદા જુદા સ્તરોમાંથી મળી આવે છે. તો એમાં આગ્નેય ખડકોમાંથી મળી આવતા હોય એવું લોખંડ તાંબુ જસર અને સોનું આ બધી ખનિજો એવી છે જે અગ્નિકૃત કે આગ્નેય ખડકોમાંથી ખોદકામ કરતા મળી આવે છે. ત્યાર પછી કોલસો ખનિજ તેલ કુદરતી વાયુ એ જુદા જુદા પ્રકારના કુદરતી ખડકો એના સ્તર હોય છે એ જે સ્તર છે એને પ્રસ્તર ખડક કહેવાય છે. તો એમાંથી મળી આવતી ખનિજો છે. ત્રીજો પ્રકાર જોઈએ તો સ્લેટ એટલે એને આપણે પાટી કહીએ છીએ. આરસ પાણ આરસનો પથ્થર હીરા એ રૂપાંતર પામેલા પૃથ્વીના પેટાળમાંથી મળી આવતા ખનિજો છે. તો આપણે ત્રણે પાછા પૃથ્વીના પેટાળમાંથી મળી આવતા જુદા જુદા પ્રકારના ખડકોના વર્ગીકરણની વાત છે. આ બધી જ ખનિજોની અંદર આપણે હવે વાત કરીએ સૌથી અગત્યની અને મહત્વની જો કોઈ ખનિજ હોય તો તે છે લોખંડ. આ લોખંડનો ઉપયોગ યંત્રો મોટરગાડીઓ નાના મોટા જહાજો એટલે સ્ટીમરોની અંદર વિશાળ અને મહાકાય બ્રિજ એટલે કે પુલ બાંધવા માટે વિવિધ પ્રકારના હથિયારો
શસ્ત્રો બનાવટની અંદર પણ ઉપયોગમાં લેવાય છે. એની ગુણધર્મની વાત કરીએ તો લોખંડ છે તે સૌથી સસ્તું હોય છે, મજબૂત હોય છે અને લાંબો સમય સુધી ટકી શકે છે, એટલે એને ટકાઉ પણ ગુણધર્મ ધરાવે છે. એટલે લોખંડ એ ખૂબ જ મહત્વનું ગણી શકીએ. કાચું લોખંડ પૃથ્વીના પેટાળમાંથી ખોદકામ કરતા મળી આવે છે, ત્યારે ભઠ્ઠીમાં એને ગરમ કરવામાં આવે છે, ત્યાર પછી એને ગાળી નાખવામાં આવે, લિક્વિડ સ્વરૂપમાં થાય પછી એને ગાળી નાખવામાં આવે, અને એ જે લોખંડ તૈયાર થાય ને એને ઢાળનું લોખંડ કહેવાય. એને જે આકાર આપવો એ આકાર આપી શકાય, એ ઢાળનું લોખંડ છે. અને એમાંથી જો કાર્બન તત્વ કાઢી લેવામાં આવે ગરમ કર્યા બાદ, તો કાર્બન તત્વ નીકળી જાય પછી જે લોખંડ બની જાય વિવિધ પ્રકારના આકાર ગટર ને એવું જે આપણે મેંદીને બનાવ્યું, તો એ લોખંડને કહેવામાં આવે છે ઘડતરનું લોખંડ. તો એક ઢાળનું લોખંડ અને બીજું છે ઘડતરનું લોખંડ. આ લોખંડ છે એના ચાર વિભાગોની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે. કાચું લોખંડને ચાર વિભાગમાં વહેંચવામાં આવે છે. એક હિમેટાઇટ પ્રકારનું લોખંડ, મેગ્નેટાઇટ પ્રકારનું લોખંડ, લિમોનાઇટ પ્રકારનું લોખંડ અને ચોથું છે સિડેરાઇટ પ્રકારનું લોખંડ. આ ચારેયના નામ આપણે બધા યાદ રાખવાના અને સરળતાથી યાદ રહી જાય. તો કાચું લોખંડ છે એ ચાર વિભાગોની અંદર વર્ગીકરણ છે. ફરીથી લઈએ, હિમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ અને સિડેરાઇટ, આ ચાર પ્રકારના કાચા લોખંડ મળી આવે છે. ભારતની અંદર નકશાપૂર્તિની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે કે સૌથી વધુમાં વધુ જો કોઈ લોખંડ ધરાવતું રાજ્ય હોય કાચું લોખંડ, તો એ છે કર્ણાટક. કર્ણાટકમાંથી સૌથી વધુમાં વધુ ભારતમાં લોખંડ મળી આવે છે. ત્યાર પછી ઓડિશા છે, ઝારખંડ છે, છત્તીસગઢ છે, આંધ્રપ્રદેશ છે, એ રાજ્યોની અંદર પણ આ પ્રકારનું લોખંડ છે કાચું લોખંડ એ ખોદકામ કરતાં મળી આવે છે. તો એ છે લોખંડ વિશેની માહિતી. હવે લઈએ મેંગેનીઝ. મેંગેનીઝ એ પણ સૌથી મહત્વની લોખંડ જેવી જ મહત્વની ધાતુ ગણાવી શકાય. એ મેંગેનીઝનો ઉપયોગ સૌથી વધુમાં વધુ પોલાદ એટલે સ્ટીલ, તમને ખબર છે એકદમ ચમકતો જે લોખંડ ઉપર એક સ્તર ચડાવવામાં આવે ને એને પોલાદ કહેવામાં આવે, એટલે પોલાદ બનાવવામાં મેંગેનીઝનો સૌથી વધુમાં વધુ ઉપયોગ થતો જોવા મળે છે. આ કાચી મેંગેનીઝ છે અને એને ગાળે ગરમ કરી અને એમાંથી જે બને છે ને એ છે મેંગેનીઝ. હવે તેનો ક્યાં ઉપયોગ થાય છે એની વાત કરીએ. રાસાયણિક ઉદ્યોગોની અંદર બનાવટ છે એની અંદર થાય છે. કીટનાશકો એટલે જંતુનાશક દવાઓ છે એની અંદર પણ ઉપયોગ થતો જોવા મળે છે. સૂકી બેટરી, બરાબર તમે જોયું છે ને આપણે જે ચાર્જિંગ કરીએ છીએ અને રેડિયામાં ઉપયોગ કરીએ છીએ એ સૂકી બેટરી કહેવાય. ત્યાર પછી ટાઇલ્સ, ચામડાના ઉદ્યોગો, કાચ ઉદ્યોગ, દિવાસળી ઉદ્યોગ છે. ત્યાર પછી ફોટોગ્રાફી છે, ચિનાઈ માટીના વાસણો છે, આ બધા જ ઉદ્યોગોની અંદર મેંગેનીઝનો વધતા ઓછા પ્રમાણમાં ઉપયોગ થતો જોવા મળે છે. ભારતની અંદર મેંગેનીઝ જે રાજ્યોમાંથી મળી આવે છે એમાં ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, આ બધા રાજ્યો એવા છે કે ત્યાંથી વધતા ઓછા પ્રમાણમાં આપણે ભારતની અંદર મેંગેનીઝ મળી આવે છે. એવી મહત્વની સૌથી અગત્યની જો કોઈ ધાતુ હોય, ખનિજ હોય, તો તે છે તાંબુ. તાંબુ સૌ પ્રથમ વખત માનવ હાથ લાગ્યું હતું. માનવે સૌથી પહેલાં અથવા સૌ પ્રથમ કઈ ધાતુ માનવને ઉપયોગ કર્યો હતો, તો કે તાંબુ મળી આવ્યું અને તાંબાના વાસણો એ ઉપયોગ કરવા લાગ્યો. એની અંદર તાંબુ અને કલાય મિશ્ર કરવામાં આવે તો કાંસુ બની જાય. તાંબુ અને જસત મિશ્ર કરવામાં આવે તો એમાંથી પિત્તળ બની જાય, બરાબર. આ મિશ્ર ધાતુ તરીકે સૌથી વધુ વધુ ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત તાંબાનો ઉપયોગ વીજળીના સાધનોની અંદર, કારણ કે વિદ્યુત સુવાહક છે, વીજળી ઝડપથી પસાર થઈ જાય. ટેલિફોનના જે તાર દોરડાઓ આપણે હોય લાઇટના, એ વીજળીના, ટેલિફોનના, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર કે ફ્રીજ, એસી, વિદ્યુતની
સુવાહકતા ધરાવતો ગુણધર્મ હોવાને કારણે તાંબાનો સૌથી વધુમાં વધુ વીજ સાધનો બનાવવામાં ઉપયોગ થાય છે. આ ઉપરાંત અન્ય કેટલાક ઉદ્યોગો છે જેની અંદર જંતુનાશક દવાઓ છે, સ્ફોટક પદાર્થો છે, દાખલા તરીકે ફટાકડા બનાવવાના હોય, ત્યાર પછી રંગીન કાચ બનાવવાનો છે તો એમાં ભૂકો પણ એનો હોય છે, તો એ જુદા જુદા પ્રકારના કહી શકાય કે તાંબાના ઉપયોગ થતો હોય એવા ઉદ્યોગોની વાત છે. ભારતની અંદર ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન આ નકશાપૂર્તિની અંદર આપણે દર્શાવી શકીએ કે આ રાજ્યોમાંથી આપણને વધતા ઓછા પ્રમાણમાં એ મેંગેનીઝ તાંબુ મળી આવે છે. તો એ છે તાંબા વિશેની માહિતી. હવે મહત્વની બીજી વાત લઈએ, એ છે ખનિજ બોક્સાઇડ. બોક્સાઇડ કદાચ ખૂબ ઓછા એ જોયું હોય, પણ એમાંથી એલ્યુમિનિયમ બનાવવામાં આવે છે. એ એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ હોય એની અંદર એનો ઉપયોગ થાય છે, એટલે એલ્યુમિનિયમની કાચી ધાતુ એટલે બોક્સાઇડ. ભારત વિશ્વની અંદર સૌ પ્રથમ ઈસવીસન 1821માં ફ્રાન્સની અંદર આવેલ લેબોક્સ અથવા લેબોક્સ ત્યાંથી ખોદકામ કરતા મળી આવી, ત્યાર પછી આ ધાતુનું નામ રાખવામાં આવ્યું બોક્સાઇડ. હવે એના ગુણધર્મની વાત કરીએ તો તે વજનની અંદર સૌથી હલકી, લાંબો સમય સુધી મજબૂતાઈ ધરાવે છે, લાંબો સમય ટકી રહેશે એટલે ટકાઉપણું, અને તે વિદ્યુત સરળતાથી એમાંથી પસાર થઈ જાય છે એટલે વિદ્યુતની સુવાહકતા ગુણધર્મ ધરાવે છે. આ ઉપરાંત કાટ પ્રતિરોધક ગુણ એની અંદર રહેલો છે, એટલે ઝડપથી આ ધાતુને કાટ લાગતો નથી. હવે આમાંથી બનાવવામાં આવતા જુદા જુદા પ્રકારના સાધનો છે બોક્સાઇટનો જુદા જુદા કઈ જગ્યાએ ઉપયોગ થાય, તો વાસણો બનાવવાની અંદર એલ્યુમિનિયમના વાસણો હોય, વિદ્યુતના ઘણા બધા તાર દોરડાઓ છે એ છે, રંગ ઉદ્યોગોની અંદર એલ્યુમિનિયમ સૌથી વધુ બધો ઉપયોગ થતો હોય તો વજનમાં હળવી હોય એટલે હવાઈ જહાજની અંદર ઉપયોગ પણ વધુ વધુ થાય છે. આ ઉપરાંત પ્લેન બનાવવાની અંદર, હેલિકોપ્ટર બનાવવાના ઉદ્યોગો છે એની અંદર પણ વધુ વધુ એલ્યુમિનિયમનો ઉપયોગ થાય છે. ભારતની અંદર જે રાજ્યોમાંથી આ બોક્સાઇડ મળી આવે છે એમાં ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને થોડા પ્રમાણમાં ગુજરાતમાંથી પણ આ પ્રકારની ખનિજ મળી આવે છે. તો એ છે બોક્સાઇડ પ્રકારની ખનિજ. હવે લઈએ સૌથી અગત્યની ખનિજ એટલે અબરખ. તો અબરખ એ વિશ્વની અંદર સૌથી વધુમાં વધુ અબરખનું ઉત્પાદન દુનિયામાં કરનારો જો કોઈ દેશ હોય તો તે છે ભારત. આખા વિશ્વની અંદર એક ગુણધર્મની વાત કરીએ તો એ અગ્નિરોધક હોવાને કારણે વિદ્યુત અવાહકપણાનો ગુણધર્મ ધરાવે છે, અને વિદ્યુત અવાહક એટલે વિદ્યુત એમાંથી પસાર થઈ શકે નહીં, અવાહક એટલે વિદ્યુત ન પસાર થાય, એના કારણે વિદ્યુતના સાધનો બનાવવામાં અબરખ ઉપયોગમાં લેવાય છે. આ વાક્ય બરાબર સાંભળજો કે અગ્નિરોધક વિદ્યુત અવાહકતાનો ગુણ ધરાવતો હોવાને કારણે તેમાંથી વીજળીના સાધનો બનાવવામાં આવે છે. પહેલાં જે આપણે જોઈએ ને એ વિદ્યુત સુવાહક હોવાને કારણે તારની દોરડાની બનાવવામાં આવે છે, જેમાં ક્યાં ઉપયોગ થાય છે એની વાત કરીએ તો વિદ્યુત મોટરની અંદર ડાયનેમો છે, રેડિયો છે, ટેલિફોન છે, મોટરગાડી છે, હવાઈ જહાજ છે, તેની અંદર સૌથી વધુમાં વધુ આ પ્રકારની ખનિજનો ઉપયોગ થતો જોવા મળે છે. આ અબરખ છે અને એમાંથી વીજળી પસાર થતી નથી, એટલે વીજળીના સાધનો જે શોર્ટ સર્કિટ ન થાય એના માટે આવા સાધનો બનાવવામાં આવે છે. આ પણ અબરખના ઘણા બધા પ્રકારો છે, એમાંના આ પ્રકારના આપણે અબરખ ભારતમાંથી મળી આવે છે. ભારતની અંદર સૌથી વધુમાં વધુ અને સૌથી મોટામાં મોટી ખાણ બિહારની અંદર આવેલી છે. હજારીબાગની ખાણ અબરખની આખા વિશ્વભરની અંદર પ્રસિદ્ધ છે. તો ઉત્પાદક રાજ્યોની અંદર બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યો
ઉત્પાદક રાજ્યો ગણાવી શકાય. ભારતની અંદર જે અબરખ મળે છે એ મસ્કોવાઇટ પ્રકારનું, આવા પ્રકારનું મસ્કોવાઇટ પ્રકારનું અબરખ મળે છે. જુદા જુદા પ્રકારના ઘણા બધા પ્રકારના અબરખ હોય એમાંથી ભારતમાંથી મસ્કોવાઇટ પ્રકારનું અબરખ મળી આવે. તો એ છે અબરખ વિશેની માહિતી. ત્યાર પછી લઈએ શિશુ. આમ તો શિશુને ગેલેના તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે શીશાની કાચી ધાતુને શું કહેવાય છે? ગેલેના. બરાબર યાદ રાખજો કે મુલાયમ અને મજબૂત હોવાને કારણે એનો ઉપયોગ ઘણા બધા સાધનોની અંદર થાય છે. દાખલા તરીકે વીજળીના તાર છે, રંગ રસાયણ ઉદ્યોગ છે, શસ્ત્રો બનાવવાના સાધનો છે, કાચ ઉદ્યોગ છે, સ્ટોરેજ બેટરી છે, આપણે સંગ્રહ કરવા માટેની જે બેટરી હોય ને એની અંદર ઉપયોગ શીશાનો સૌથી વધુ મોટું થાય છે. એમ તમે ભાંગો ને તોડી નાખો ને તો જ ખબર પડે, તો એમાં શીશાનો ઉપયોગ થયો. ભારતની અંદર રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ જેવા મુખ્ય ઉત્પાદક શીશા ઉત્પાદક રાજ્યો ગણાવી શકાય. ત્યાર પછી ચૂનાનો પથ્થર. ભારતની અંદર જે ખનિજો મળી આવે છે એની અંદર અધાતુમય ખનિજોની અંદર ચૂનાનો સમાવેશ થાય છે. જે સિમેન્ટ ઉદ્યોગની અંદર, લોખંડ ગાળવાનો કોઈ પણ ઉદ્યોગ હોય, સોડા એશ, સાબુ, રંગ રસાયણ ઉદ્યોગ, કાગળ અને ખાંડને શુદ્ધ કરવાનો જે ઉદ્યોગ છે તેની અંદર આ પ્રકારની ચૂનાના પથ્થરનો ઉપયોગ થતો હોય છે અને ત્યાર પછી ખાંડ શુદ્ધિકરણ થાય છે. આ એની ઉપયોગિતા છે. ભારતની અંદર માત્ર એકલું આંધ્રપ્રદેશ રાજ્ય એવું છે જે 70% એકલું જ રાજ્ય ઉત્પાદન કરે છે ચૂનાના પથ્થરનું. એકલું 70% આંધ્રપ્રદેશ રાજ્ય ઉત્પાદન કરે છે. આ ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત કે અન્ય તમિલનાડુ જેવા રાજ્યો પણ એ ચૂનાના પથ્થરનું ખોદકામ કરતાં મળી આવતા હોય એવા પ્રદેશોની વાત છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર જામનગરની અંદર સૌથી સારામાં સારો ચૂનાનો પથ્થર મળી આવે છે, જેની અંદર 97% જેટલું સૌથી વધુ બધું કહી શકાય એ ચૂનાનું તત્વ હોય છે. તો એ ચૂનાના પથ્થરો આપણે મળી આવે છે. તો એ છે ચૂનાનો પથ્થર. હવે લઈએ, અત્યાર સુધી આપણે ખનિજોની વાત કરીએ, હવે વાત કરીએ સંચાલન શક્તિના સંસાધનોની. તો આ જે સંચાલન શક્તિના સંસાધનોનું વર્ગીકરણ કરીએ તો એની અંદર પાછા બે પ્રકાર છે, પરંપરાગત અને બિન પરંપરાગત ઉર્જાના સંસાધનો. તો પેલું કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, અણુ ખનિજો, એ બધી એવી છે જેને પરંપરાગત સંસાધનો કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે જળ ઉર્જા, પવન ઉર્જા, સૌર ઉર્જા, બાયોગેસ, ત્યાર પછી ભૂતાપીય એટલે પૃથ્વીના પેટાળમાંથી મળતી ગરમી, ભૂતાપીય ઉર્જા, આ બધા જ બિન પરંપરાગત સંસાધનો કહેવામાં આવે છે. લકડીઓ, કોલસો, જલાવ, લાકડી, છાણા, એ બધા જ પ્રકારના સાધનોને બિન વ્યાપારી શક્તિના સંસાધનો કહેવાય છે. આ કોલસો છે, છાણા છે, લાકડું છે, એ આપણે વેચાણ કરવા માટે હોતું નથી એટલે એને બિન પરંપરાગત ઉર્જાના સંસાધનો કહેવામાં આવે છે. તો આ મહત્વની કહી શકીએ એવી માહિતી. હવે બીજો આપણો પીરિયડ આવે ત્યારે પાછું ફરી જઈએ.